હેલો બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મને તો તમે ઓળખો છો ને, હું છું પટેલ મોહિની અને આપણો વિષય છે આસપાસ. આસપાસ એટલે કે આજુબાજુ. હવે જુઓ તો મારી આસપાસ તમને શું દેખાય છે? કોણ કહેશે મને હું ક્યાં ઊભી છું? બાગમાં, બરાબર ને? મારી આસપાસ આ નાના નાના છોડ દેખાય છે, આ નીચે ઘાસ છે એ તમને દેખાય છે, અને પેલું ઝાડ એ દેખાય છે તમને. આ દરેક વનસ્પતિઓ એકબીજાથી અલગ છે, અને કઈ રીતે અલગ છે તે આપણે પાર્ટ બે વન પરિમાણ જોઈશું. બાળકો, આપણી આસપાસ ઘણી વનસ્પતિઓ જોવા મળે છે. તમે કઈ કઈ વનસ્પતિ જોઈ છે કહો તો મને. આંબો, ગુલાબ, ચંપો, બારમાસી, લીમડો, નારિયેરી, જાસૂદ વગેરે. ડક્સ, તું મને કહે તો આ છોડ શાનો છે? બારમાસીનો, બરાબર ને? તો છોડ કોને કહેવાય? કે તો મીટ જે કડમાં નાની હોય તેને છોડ કહેવાય. છોડની ડાળી પાતળી પણ મજબૂત હોય છે. આવા બીજા કયા કયા છોડ તમે જોયા છે? ગુલાબ, મોગરો, જાસૂદ, આવી રીતે તુલસી, ગલગોટો અને કમળ એ પણ છોડ જ છે. બાળ મિત્રો, આ ઘાસ તો તમને દેખાય છે ને? આ ઘાસ પણ એક પ્રકારનો છોડ જ છે. કેટલાક છોડ તો એવા પણ છે કે જેને આપણે ઘરે કુંડામાં પણ ઉગાડી શકીએ છીએ. તમારા ઘરે પણ તમે કુંડામાં ઉગાડ્યા હશે ને છોડ? તો વળી કેટલીક વનસ્પતિના પણો અલગ અલગ રીતે ઉપયોગી છે, જેમ કે તુલસી. આ તુલસીના પણો આપણે આયુર્વેદિક દવાઓ માટે એટલે કે ઔષધિ તરીકે ઉપયોગી છે. તો વળી કેટલીક વનસ્પતિના વૃક્ષો આપણે સુશોભન માટે ઉપયોગી છે, જેમ કે આસોપાલવ. આસોપાલવમાંથી તમે તોરણ બનાવો છો ને? મિત્રો, આપણી આસપાસ ઘણા બધા વૃક્ષો પણ જોવા મળે છે. તો વૃક્ષ કોને કહેવાય? જે કડમાં મોટી હોય તેને વૃક્ષ કહેવાય. વૃક્ષોના થડ જાડા અને મજબૂત હોય છે. તો વળી કેટલાક વૃક્ષોના થડ પાતળા પણ હોય છે. એવા કયા કયા વૃક્ષ છે કે જેના થડ પાતળા હોય છે? કોણ કહેશે મને? નારિયેરી અને તાડ, આ બે વૃક્ષોના થડ પાતળા હોય છે. બાળકો, આ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે, જેમ કે વરસાદ લાવે છે, પ્રદૂષણ ઘટાડે છે, આપણને ફળ અને ફૂલ આપે છે, જીવવા માટેનો વાયુ ઓક્સિજન આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને રણને આગળ વધતું પણ અટકાવે છે. બાળકો, તમને મજા આવી? તો હું તમને એક પ્રવૃત્તિ કરવા આપું છું. તમારી આસપાસ જોવા મળતા વનસ્પતિના પણો ભેગા કરો અને તેમાંથી એક સરસ મજાનું તોરણ બનાવો. બનાવશો ને તમે? મિત્રો, આ ચિત્ર તમને દેખાય છે શાનું છે? વૃક્ષનું, બરાબર ને? આ વૃક્ષના ચિત્રમાં આપણે તેના વિવિધ ભાગો વિશે લખવાનું છે. જેમ કે જુઓ તો અહીં આ શું દેખાય છે તમને? લીલા લીલા રંગનું. લીલા લીલા રંગનું શું આવે? પાન, બરાબર ને? તો આપણે અહીં પાન લખીશું. હવે
આ જાડું દેખાય છે, જાડું જાડું આપણા હાથમાં પણ માયની તેવો, એ શું છે વૃક્ષનું? થડ, બરાબર ને? તો આપણે અહીં થડ લખીશું. હવે આ જે જમીનની અંદર છે તે શું કહેવાય? વૃક્ષના મૂળ, બરાબર ને? તો આપણે અહીં મૂળ લખીશું. હવે આ દેખાય છે તમને? આ છે વૃક્ષની ડાળી. તો અહીં આપણે ડાળ લખીશું. અને આ લાલ લાલ છે તે શું કહેવાય? ફળ, બરાબર ને? તો અહીં ફળ લખીએ. અને આ શું છે દેખાય? આ તો લટકે છે. આ લટકે છે એ પણ વૃક્ષની ડારા છે, પણ આ વડનું ઝાડ છે. વડના ઝાડ પર આ જે ડાળ લટકે છે એ ડાળને કહેવાય વડવાય. તમને સમજ પડી બાળકો? તમે જોયું ને, વૃક્ષો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. તો હવે આપણે વૃક્ષો વિશે એક સરસ મજાનું ગીત ગાઈએ. તમે પણ મારી સાથે ગાજો. વૃક્ષો કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે? વૃક્ષો અમે વાવ્યા, તમે વાવ્યા, સૌએ વાવ્યા રે? પાણી કોણે પાયું, કોણે પાયું, કોણે પાયું રે? પાણી અમે પાયું, તમે પાયું, સૌએ પાયું રે? ફળો કેટલા આવ્યા, કેટલા આવ્યા, કેટલા આવ્યા રે? ફળો આટલા આવ્યા, આટલા આવ્યા, આટલા આવ્યા રે? ફળો કોણે ખાધા, કોણે ખાધા, કોણે ખાધા રે? ફળો અમે ખાધા, તમે ખાધા, સૌએ ખાધા રે? વૃક્ષો કોણે વાવ્યા, કોણે વાવ્યા, કોણે વાવ્યા રે? વૃક્ષો અમે વાવ્યા, તમે વાવ્યા, સૌએ વાવ્યા રે? ગમ્યું ને તમને? મજા આવી? વિદ્યાર્થી મિત્રો, તમે વિવિધ વૃક્ષો વિશે શીખી ગયા ને? તો હવે તમે એક પ્રવૃત્તિ કરો, યાદી બનાવો. જેમ કે વિવિધ વૃક્ષોના નામ લખો અને તેની સામે તેના પર આવતા ફળનું નામ લખો. જેમ કે આંબો, વૃક્ષનું નામ આંબો, એના પર આવતું ફળ કેરી. આ રીતે તમે વિવિધ વૃક્ષોના નામ લખો. લખશો ને તમે? આવજો, ફરી મળીશું.